નાની ખેડૂતમાં અગાઉ થયેલ સામાન્ય બોલાચાલીનું મંદુખ રાખી આરોપીએ કાવતરું રચી અજાણ્યા ચાર શખ્સ દ્વારા યુવકને માર મરાયો હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઈ છે આ અંગે ફરિયાદ નોંધાવતા ધનરાજસિંહ નાનુભા જાડેજાએ જણાવ્યું હતું કે આજથી આશરે ચારેક મહિના અગાઉ અહીં કેમ બેઠો છે તે બાબતે તેમના કુટુંબી ભાઈ ઉર્ફે શક્તિસિંહ અનુપસિંહ જાડેજા તથા તેના પુત્ર હરદીપસિંહે કહેતા તે બાબતે સામાન્ય બોલાચાલી થઈ થઈ હતી હોય હોય સમાધાન ગયેલ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી પરંતુ ત્યારબાદ આરોપીઓ જ્યારે મળતા ત્યારે આંખો કાઢતા અને ફરિયાદીને જાણવા મળેલ કે આ લોકો તેને કોઈ માણસો દ્વારા માર મરાવશે પરંતુ તેઓ કુટુંબી ભાઈ હોય તેમને આ વાતને નકારી મૂકેલ હતી ગત તારીખ બાવીસમી ફેબ્રુઆરીના ફરિયાદી બપોરના બે સવા બે વાગ્યાના અરસામાં ગામના બસ સ્ટેશન પર બેઠા હતા ત્યારે એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કાર આવેલ તેમાંથી ચાર અજાણ્યા માણસો હાથમાં ધોકા લઈને ઉતર્યા હતા જેમાંના એક શખ્સે આ છે એવું કહી ફરિયાદીને ડાબા હાથમાં તથા જમણા હાથમાં ધોકા વડે માર મારવા લાગ્યા હતા ત્યારે ફરિયાદીએ ભાઈ શું છે એવું કહેતા બીજો શખ્સ પણ પગમાં ધોકા વડે માર મારવા લાગ્યો હતો જેથી ફરિયાદી ગભરાઈ જઈ ત્યાંથી ભાગતા બે લોકો તેને મારવા પાછળ દોડ્યા પણ ફરિયાદી ભાગીને ઘરે ગયા હતા ત્યારબાદ તેમને મૂડ ઈજા પહોંચી હોવાથી સારવાર અર્થે અંજાર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા ફરિયાદીએ આ અંગે તપાસ કરવા ગામના સીસીટીવી ફૂટેજ જોતા સ્વિફ્ટ ગાડીની આગળ શક્તિસિંહ અનુપસિંહની થાર ગાડી જતી જોવા મળી હતી જેથી ફરિયાદીએ આરોપી વિરુદ્ધ અગાઉ થયેલ બોલાચાલીનું મંદુખ રાખી માર મરાયો હોવાની ફરિયાદ દાખલ કરાવી છે